આગળ નેક્સ્ટ પાર્ટમાં આપણે શું કરશું કે કાળના પ્રકાર વિશે જાણીશું. મૂળ કાળ કયા હતા કે સાદો વર્તમાન સોરી વર્તમાન કાળ જે અત્યારે ચાલી રહ્યો છે, ભૂતકાળ જે જતો રહ્યો છે અને ભવિષ્યકાળ જે આવવાનો છે. વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ. હવે આ ડાયાગ્રામ દ્વારા આ એક ડાયાગ્રામ છે તો ડાયાગ્રામ દ્વારા આપણે કાળના પ્રકાર સમજીએ. તો કાળના પ્રકાર મૂળ કેટલા છે? વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. તો એક કાળના ટોટલ ચાર પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે મિત્રો? ચાર પ્રકાર. કેટલા? ચાર. એ ખાસ કરીને યાદ રાખવાના છે, આગળ તમે જ્યાં સુધી અભ્યાસ કરશો ત્યાં સુધી તમને કામ લાગશે. અને અત્યારે જો તમે આ જાણકારી લઈ લેશો તો જનરલ નોલેજ માટે પણ તમારા માટે સારું છે. તો જોઈએ સૌથી પહેલો પ્રકાર શું છે. સાદા, પછી ચાલુ, પછી પૂર્ણ અને ચાલુ પૂર્ણ, બધામાં સેમ જ આવશે. તો આમાં વર્તમાન કાળની અંદર સાદા એટલે કે સાદો વર્તમાન કાળ, મેં ટૂંકમાં લખ્યું છે, તમારે આખું લખવાનું છે તમારી બુકમાં. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પછી આમાં એ જ રીતે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. પછી લાસ્ટમાં સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો હવે આ ટોટલ કેટલા કાળ થઈ છે આપણે જોઈએ. મૂળ તો ત્રણ કાળ છે, પણ ત્રણ કાળના પેટા પ્રકાર કેટલા છે? એક, બે, ત્રણ, ચાર. અને આ ટોટલ કેટલા છે? ત્રણ. ચાર ગુણ્યા ત્રણ કરો તો કેટલા મિત્રો થશે? બાર. તો ટોટલ આપણા અભ્યાસની અંદર અત્યારે જીવન કાળ સુધીમાં તમે જ્યાં સુધી અભ્યાસ કરશો ત્યાં સુધી તમારે બાર કાળનો અભ્યાસ કરવાનો થશે. અત્યારે માત્ર ને માત્ર આપણે જોઈએ તો કયા કાળનો અભ્યાસ કરવાનો થશે? સાદો વર્તમાન કાળ, સાદો ભવિષ્ય સોરી સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. આ ત્રણ કાળનો મુખ્ય અભ્યાસ કરવાનો થશે. કદાચ અત્યારે પહેલા સેમેસ્ટરમાં આપણે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ જ આવે, પણ સેમેસ્ટર ટુ ની અંદર આપણે શું આવશે? સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન કાળ આવશે. અત્યારે માત્ર ને માત્ર બે કાળ આપણે સેમેસ્ટર વન ની અંદર કરીશું, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ.